પાડી ડમણી સાપા હાઈવે સ્થિત નવી મામલતદાર કચેરીની બાજુમાં રુદ્ર બિલ્ડિંગ ખાતે અદ્યતન શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદઘાટનમાં સંતોષ સાંસદ ધારાસભ્યએ હાજરી આપી શુભકામનાઓ પાઠવી હતી. સવારથી જ હોસ્પિટલના ડોક્ટર પિયુષ પટેલ, ડોક્ટર સ્વીતિ પટેલ, ડોક્ટર દર્શના પટેલની ટીમ દ્વારા હોસ્પિટલના ઉદઘાટન, વલ્લભ આશ્રમના સ્વામી હરિપ્રસાદજી પરમ દર્શનના સંતો દિનેશભાઈ સાકરિયા, તેમજ વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ, પાડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, બિલ્ડર હેમંતભાઈ પટેલ, અંકિત ભાનુશાલી વગેરેએ હાજર રહી શુભકામનાઓ આપી હતી, તેમજ હોસ્પિટલના ઓપરેશન રૂમ અને વિવિધ લેબની મુલાકાતો કરાવી હતી. તો હોસ્પિટલમાં 24 કલાક સેવા ઉપલબ્ધમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર દર્શનાબેન પટેલ, લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર પિયુષ પટેલ અને કન્સલ્ટન્ટ ફિઝિયનના નિષ્ણાંત ડોક્ટર સ્વીટી પટેલ સેવા બજાવશે. તેમજ અહીં વિઝિટિંગ ડોક્ટરો વિવિધ રોગો જેવા કે નાકનો રોગ, કાનનો રોગ, ગળાના રોગો, આંખના રોગો, ચામડીના રોગો, ન્યુરોસર્જન, કાર્ડિયોલોજીસ્ટ, હાડકાના રોગો, બાળકોના નિષ્ણાંત અને કિડની જેવા ગંભીર રોગોના તબીબો અહીં સેવા આપશે. ત્યારે સવારથી ઉદઘાટનમાં ડોક્ટરોને મળવા માટે તેમના પરિવારજનો, મિત્રો, સંબંધીની શુભકામનાઓ આપવા માટે ભારે ભીડ જામી હતી. ત્યારે નવી શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામાંકિત ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમે અહીં આવતા દર્દીઓ વિશ્વાસ અને કાળજીપૂર્વક સારવાર આપીશું. પેશન્ટ્સ માટે, એમના સ્વાસ્થ્ય માટે મારાથી જેટલું પણ હશે એવું મારું બેસ્ટ આપીશ અને જેટલું થઈ શકે એટલું બેસ્ટ કરીશ. આ સિવાય પાડીમાં પ્રથમ વખત અહીંયા તમે આવ્યા છો, આજે ઉદઘાટન થયું છે, અનેક હસ્તીઓનો તમને આશીર્વચન બી આપ્યા છે. હવે કેવી સેવા રહેશે અહીંયા? કેટલા ડોક્ટરોની ટીમ રહેશે? અમે લોકો ટોટલ 3 ડોક્ટરો રહીશું જે 24 કલાક સેવા આપશે. ગાયનેકોલોજીસ્ટ તરીકે ડોક્ટર દર્શના અને ડોક્ટર પિયુષ પટેલ સર્જન છે, અને ડોક્ટર સ્વીટી મેડમ જેમને પાડી પોતાનું ઘર જેવું છે. એટલે અમે ટીમ મળીને જે બેસ્ટ અમારાથી થઈ શકશે એટલું બેસ્ટ સ્વાસ્થ્ય માટે સારામાં સારું કાર્ય આપ્યું. સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે સ્ત્રી રોગના નિષ્ણાંત તરીકે 7 વર્ષની સેવા આપી છે. આ હોસ્પિટલ પહેલા તો એક સદભાવના સાથે સ્ટાર્ટ કરવામાં આવી છે કે દરેક લોકોને સારી રીતે ટ્રીટમેન્ટ એમની અફોર્ડેબિલિટી સાથે પ્રાપ્ત થાય. અને અહીંયા મેડિસિન ડિપાર્ટમેન્ટ હું ડૉક્ટર સ્વીટી, સર્જિકલ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર પિયુષભાઈ અને ગાયનેક ડિપાર્ટમેન્ટ ડૉક્ટર દર્શનાબેન સંભાળશે. બાકીના વિઝિટિંગ ડૉક્ટર્સમાં ઓર્થો, પીડિયાટ્રિક અને અનધર સુપર સ્પેશિયાલિટીઝના ડૉક્ટર્સ પણ અવેલેબલ રહેશે. અને આ જ બિલ્ડિંગની અંદર અમારી લેબોરેટરી અને એક્સરે અને સોનોગ્રાફી એટલે કે રેડિયો ડિપાર્ટમેન્ટ એ ઇન્ડિવિજ્યુઅલી એમની રીતે થોડા ટૂંક સમયમાં શરૂ થાય જ છે. અને આ બધી જ હેલ્થ ફેસિલિટી સાથે અમે આ પારડી તથા આજુબાજુના દરેક વિસ્તારના જે કંઈ દર્દીઓ છે એમની સારી રીતે, પ્રોપર રીતે, એકદમ એક્સલન્ટ અને એનાથી એમને સંતોષ પણ થાય અને મેક્સિમમ જેટલી એમને આપણે રાહત કરી શકતા હોય એ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ એના અમે પ્રયત્ન કરીશું. આજે પરમ પ્રમાણના સ્વામીજી, વલ્લભ આશ્રમના હરિપ્રસાદ સ્વામીજી, આવા બધા સંતોના પગલાં પડ્યા, એમના આશીર્વચન મળ્યા અને દરેક જે કંઈ મહેમાનો, બધા હોસ્પિટલ્સના ડૉક્ટર્સ એ બધાનો અહીંયા આગમન અને એમના શુભેચ્છાઓ સાથે અમે આ હોસ્પિટલનો શુભારંભ કરી રહ્યા છીએ. હોસ્પિટલનું નામ પણ જે કંઈ શુભમ છે અને અમે લોકોમાં પણ શુભમ સ્વાસ્થ્ય એમનો જ અર્થ રાખ્યો છે કે દરેક અમે એ રીતે કેર આપી શકીએ કે દરેક ફેમિલી સ્માઇલિંગ ફેસ સાથે રહી શકે. અને છેલ્લે બધાને એ જ વિશ કરીએ છીએ કે સૌની લાઈફમાં પીસફુલ અને હેપીનેસ ઓલવેઝ રહે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.